હેલો ફ્રેન્ડ્સ, કિસાન બુદ્ધિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું બિન સચિવાલયનો છેલ્લો ટોપિક એટલે કે કોમ્પ્યુટર, કોમ્પ્યુટરના સોફ્ટવેર્સનો જોઈશું. તો આપણે પહેલા જોઈ લઈશું બિન સચિવાલયને, જે આપણે અગાઉ કેટલા વિડીયો મૂકેલા છે તે દરેકની ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી રહેશે. તો તમે ત્યાં જઈને તમે વિડીયો બધા જોઈ શકો છો. એમાં બંધારણના 200 પ્રશ્નોનો, ચાય વિભાગના 50 પ્રશ્નો, ગુજરાતના ઇતિહાસના 100 પ્રશ્નો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસોના 65 પ્રશ્નો. આજનો વિડીયો છે આપણે કોમ્પ્યુટરના 100 પ્રશ્નોનો. તેની પહેલા આપણે મૂકીએ છીએ સામાન્ય વિજ્ઞાનના 100 પ્રશ્નો અને યોજનાઓ. ચલો જોઈએ. પહેલું, ડિજિટલ કોમ્પ્યુટર કઈ ભાષા પદ્ધતિ વડે કાર્ય કરે છે? તો એક, બાઇનરી. બીજું, પ્રિન્ટરની સ્પીડ શેમાં માપવામાં આવે છે? તો પેજ પર મિનિટ. ત્રીજું, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ક્વોલિટી શેમાં મપાય છે? તો ડોટ પર ઇંચ એટલે કે DPI માં. ચોથું, નીચેનામાંથી કયા ડિવાઇસને પેરેલલ પોર્ટમાં જોડવામાં આવે છે? તો પ્રિન્ટરને જોડવામાં આવે છે. પાંચમું, GUI મોડ ધરાવતા કોમ્પ્યુટર પર કાર્ય કરવા કયું સાધન વપરાય છે? તો ટચ સ્ક્રીન. છઠ્ઠું, નીચેનામાંથી કયું મેમરી તથા રજિસ્ટરના સમૂહને સમાવે છે? તો CU. CU એટલે સર્કિટ યુનિટ. નેક્સ્ટ, સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટિંગ કયા પ્રિન્ટર વડે કરી શકાય છે? તો ઇન્જેક્ટ પ્રિન્ટરમાં. આઠમું, ખાલી ગયા એ છાપેલ ઇમેજને ટેક્સ્ટમાં રૂપાંતર કરે છે? તો OCR એટલે કે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. નવમું, ડિસ્પ્લે કાર્ડ વડે કોને ડેટા મોકલાય છે? તો મોનિટર. દસમું, CD રોમમાં ડેટા સંગ્રહ ખાલી ગયા માટે વપરાય છે? રાઇટ વન્સ, રીડ મેની. અગિયારમું, મોનિટર ખાલી ગયા દ્વારા ડેટા મેળવે છે? તો ડિસ્પ્લે કાર્ડ વડે. બાર, લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ બીજા કયા નામથી ઓળખાય છે? તો માઇક્રો પ્રોસેસર. તેરમું, ઇલેક્ટ્રોન ગનનો ઉપયોગ કયા મોનિટરમાં થાય છે? તો CRT કેથોડ રે ટ્યુબમાં. 14, રેમ અને પ્રોસેસર વચ્ચે ડેટા વહન કરતી બસને શું કહે છે? તો FSB. 15, FSB નું પૂરું નામ શું છે? તો ફ્રન્ટ સાઇડ બસ. 16, થર્મલ પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ગરમ હીટ. 17, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર બીજા કયા નામથી ઓળખાય છે? તો કેરેક્ટર પ્રિન્ટર તરીકે ઓળખાય છે. 18, કોમ્પ્યુટરની મશીન લેંગ્વેજને યુઝર સમજી શકે તેવી ભાષામાં અનુવાદિત કરવા શું વપરાય છે? તો ઇન્ટરપ્રિટર વપરાય છે. 19, C++, જાવા વગેરે કયા પ્રકારની લેંગ્વેજ છે? તો હાઈ લેવલ લેંગ્વેજ છે. 20, PDA એટલે કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ એ કયા પ્રકારનું કોમ્પ્યુટર કહેવાય છે? તો એને કહેવાય છે હેન્ડ હેલ્ડ એટલે સૌથી નાનું કોમ્પ્યુટર કહેવાય છે. 21, ફોટોશોપમાં સ્લાઇડ શો ચાલુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો F11. 22, નીચેનામાંથી કયું સિસ્ટમ સોફ્ટવેર હંમેશા મુખ્ય મેમરી માટે કાર્ય કરે છે? તો આવશે લોડર. 23, કોમ્પ્યુટરમાં ચોક્કસ પ્રકારના કાર્યો માટે બનેલા સોફ્ટવેરને શું કહે છે? તો એપ્લિકેશન સોફ્ટવેર. 24, કોમ્પ્યુટર ગેમ બનાવવા માટે કઈ ભાષાનો વિકાસ કરવામાં આવ્યો છે? તો જાવા લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. 25, યુનિકોડમાં કેટલા બીટનો ઉપયોગ થાય છે? તો 16 બીટનો ઉપયોગ થાય છે. સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર કયા પોર્ટમાં થાય છે? તો સીરિયલ પોર્ટની અંદર સૌથી ડેટા ટ્રાન્સફર થાય છે. 27, નેટવર્કમાં સૌથી વધુ ઝડપી ડેટા વહન કરતો કેબલ કયો છે? તો ફાઈબર ઓપ્ટિકલ કેબલ છે. 28, કોક્સિએબલ કેબલમાં કેટલા અંતર સુધી ડેટા મોકલી શકાય છે? 500 મીટર સુધી મોકલી શકાય છે. 29, ટ્વિસ્ટેડ પેર કેબલમાં કેટલા અંતર સુધી ડેટા મોકલી શકાય છે? 100 મીટર સુધી મોકલી શકાય છે. 30, ફાઈબર તારની ફરતે ચડાવવામાં આવેલા પર્ડને શું કહે છે? તો ક્લેડિંગ કહેવાય છે. 31, માઇક્રોવેવની ફ્રીક્વન્સી રેન્જ કેટલી હોય છે? તો 0.3 GHz થી 300 GHz સુધી હોય છે. 32, નેટવર્કમાં ડેટા સિગ્નલ નબળા હોય તો તેને પાવરફુલ બનાવવાનું કાર્ય કરતું ડિવાઇસ કયું? તે આવશે રિપીટર. 33, ડેટાને અપલોડ અને ડાઉનલોડ કરવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? તો FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. 34, મલ્ટીપોર્ટ રિપીટર એટલે શું? એટલે હબ કહેવાશે એને. 35, નેટવર્ક ટોપોલોજીના મધ્યસ્થ નિયંત્રક સાધનને શું કહે છે? તો સ્વિચ કહેવાશે એને. 36, નીચેનામાંથી કયો બ્રોડબેન્ડનો પ્રકાર નથી? તો ડાયલઅપ એ બ્રોડબેન્ડનો પ્રકાર નથી. 37, કોઈ પણ માધ્યમિક સાથે કેટલા ડેટા વહન કરી શકે તે ક્ષમતાને શું કહે છે? તો તેને બેન્ડવિડ્થ કહેવાય. 38, મોડેમનું કાર્ય શું છે? તો એનાલોગ સિગ્નલને ડિજિટલ બનાવે છે. 39, કોઈ પણ ફાઇલને અપલોડ અને ડાઉનલોડ કરવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? તો FTP.
40 બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફ્ટવેરનું સંયોજન થાય તેને શું કહે છે? તો તેને ગેટવે કહેવાય છે. 41 URL ના કયા બે ભાગ છે? એક પ્રોટોકોલ અને બીજું ડોમેન નેમ. 42 મોડેમના કેટલા પ્રકાર છે? તો મોડેમના બે પ્રકાર છે. 43 એશિયાનું સૌથી મોટું ફાઈબર ઓપ્ટિક નેટવર્ક કયું છે? તો જીસ્વાન. 44 જીસ્વાન એ કેવા પ્રકારનું નેટવર્ક છે? તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે. 45 આર્પાનેટની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2 જાન્યુઆરી 1969 માં થઈ હતી. 46 ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે? તો 255 અક્ષરોનું હોઈ શકે. 47 હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ શું છે? તો HTML. 48 કઈ સર્વિસ વડે પૃથ્વીને 3D રૂપે દર્શાવી શકાય છે? ગૂગલ અર્થ વડે. 49 નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? તો યુગલ એ સર્ચ એન્જિન નથી. 50 નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? તો થંડરબર્ડ એ વેબ બ્રાઉઝર નથી. 51 ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કયું છે? તો VSNL વિદેશ સંચાર નિગમ લિમિટેડ. 52 ઈમેલ તૈયાર કરવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? તો કમ્પોઝ. 53 યુઝનેટનો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે? તો BBS સાથે છે. 54 ઇન્ટરનેટનો સૌથી મહત્વનો પ્રચલિત પ્રોટોકોલ કયો છે? તો TCP/IP ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ એ કોમ્યુનિકેશન માટેનો પ્રોટોકોલ છે. 55 WWW ની વ્યવસ્થા કોને ડેવલપ કરી હતી? તો ટીમ બર્નર્સ-લીએ કરી હતી. 56 1995 VSNL દ્વારા કઈ સેવાની શરૂઆત થઈ? તો GIAS એટલે કે ગેટવે ઇન્ટરફેસ એસએસ સિસ્ટમ. 57 ઇન્ટરનેટના વિકાસ પાયાનું કાર્ય કઈ સંસ્થાએ કર્યું છે? તો પેન્ટાગોન, જે અમેરિકામાં આવેલી છે. 58 સન સંસ્થા ક્યાં આવેલી છે? તો સ્વિટ્ઝરલેન્ડ આવેલી છે. 59 બ્લોગ શબ્દ કયા શબ્દો પરથી બન્યો છે? તો વેબ લોગ, એને આપણે શોર્ટમાં બ્લોગ કહીએ છે. 60 ભારતમાં ઇન્ટરનેટ સેવા ક્યારથી શરૂ થઈ હતી? 15 ઓગસ્ટ 1995 માં થઈ હતી. ઇન્ટરનેટની કઈ સેવા જાહેર સમાચાર તંત્ર જેવું કાર્ય કરે છે? તો યુઝ નેટ. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ફરીથી આપણે રિપીટ કરશું. ઇન્ટરનેટની કઈ સેવા જાહેર સમાચાર તંત્ર જેવું કાર્ય કરે છે? તો એ આવશે યુઝ નેટ. .org ડોમેન નેમ કયા પ્રકારની વેબસાઇટ માટે ઉપયોગમાં આવે છે? તો બિન વ્યવસાયિક. આ ફરીથી રિપીટ કરશું, આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. .org ડોમેન નેમ કયા પ્રકારની વેબસાઇટ માટે ઉપયોગમાં આવે છે? તો બિન વ્યવસાયિક માટે ઉપયોગમાં આવે છે. નેક્સ્ટ, કયું ઇન્ટરનેટ કનેક્શન સૌથી ધીમું છે? તો ડાયલ અપ કનેક્શન એ ઇન્ટરનેટ કનેક્શન છે જે બહુ ધીમું છે. કયા નેટવર્કમાં અન્ય નેટવર્ક સાથે જોડાવા માટેની ગેટવે સુવિધા વિકસાવાઈ છે? તો NSF નેટ, જે અમેરિકામાં આવ્યું છે. નેક્સ્ટ, ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણને શું કહે છે? તો લીઝડ લાઇન કહેવાય છે. આગળ, ઇન્ટરનેટથી કયા પ્રોટોકોલ વડે દૂરના કોમ્પ્યુટરમાં લોગિંગ કરી શકાય છે? તો એમાં આવશે ટેલનેટ. HTTP પ્રોટોકોલનું પોર્ટ એડ્રેસ કયું છે? તો 80 આવશે એમાં. અમેરિકાની સંરક્ષણ સંસ્થા પેન્ટાગોને કઈ સાલમાં આર્પાનેટનો ઉપયોગ કર્યો? તો 1969 માં. ખાલી જગ્યાએ બુલેટિન બોર્ડ સેવા પ્રકારની ઇન્ટરનેટ પરની પ્રખ્યાત સમાચાર સેવા તરીકે પ્રચલિત છે? તો યુઝનેટ આવશે. ઇન્ટરનેટ પરથી મફતમાં મળી શકતા સોફ્ટવેરને શું કહે છે? તો ફ્રીવેર કહેવામાં આવશે. અને નીચેનામાંથી કઈ એવી સર્વિસ છે જેના પર અમુક ગ્રુપ દ્વારા કોઈ ટોપિક પર પોતાના મંતવ્ય મૂકવામાં આવે છે? એટલે કે એક નાઇસનેટ, મિલનેટ, ટેલનેટ કે યુઝનેટ. તો આમાં આવશે યુઝનેટ. 72 કંટ્રોલ એસ્કેપ વડે શું ખુલશે? તો સ્ટાર્ટઅપ મેનુ ખુલશે. વિન્ડો એક્સપ્લોરરમાં કયો વ્યૂ નથી આવતો? નોર્મલ વ્યૂ આવતો નથી. ટાસ્ક બારમાં ન દર્શાવતી હોય તો કયો વિકલ્પ પસંદ કરશો? ટાસ્ક બાર ન દર્શાવ્યું હોય તો કયો વિકલ્પ પડશો? તો ઓટો હાઈડ ધી ટાસ્ક બાર, આ વિકલ્પ તમને જોવા મળશે. રાઈટ ક્લિક કરી એ વિકલ્પ પસંદ કરવાથી તમે ટાસ્ક બારને ડેસ્કટોપ ઉપર જોઈ શકશો નહીં. નેક્સ્ટ, 10માં ભૂલથી ડિલીટ થઈ ગયેલ ફાઇલ પાછી મેળવવા કયો કમાન્ડ વપરાય છે? તો આમાં અનડિલીટ આવશે. 76 ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ સંગ્રહ કરી શકાય છે? 24 આમાં જવાબ આવશે, 24. એમએસ ડોસમાં MD કમાન્ડનું કાર્ય શું છે? તો મેક ડિરેક્ટરી એટલે કે ડિરેક્ટરી બનાવવા માટે ઉપયોગમાં આવશે. ન્યૂ કનેક્શન નામનો વિકલ્પ ક્યાં જોવા મળે છે? તો કે કોમ્યુનિકેશનમાં જોવા મળે છે, જે એસેસરીઝ ની અંદર આવેલો છે. નેક્સ્ટ, વિન્ડોમાં કયો વ્યૂ રાખવાથી આઇકોન પર ઇમેજ દેખાય છે? થંબનેલ. થંબનેલ વ્યૂ રાખવાથી તમને ઇમેજ દેખાશે. ડ્રાઈવ લેટરની પાછળ કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો સેમી મૂકવામાં આવે છે, સેમી કોલન. નોટપેડમાં સમય અને તારીખ દાખલ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે?
FI દર્શાવવામાં આવે છે, FI કી દબાવવાથી થાય છે. વિન્ડોના પેન્ટના ટૂલબોક્સમાં કેટલા ટૂલ્સ હોય છે? તો એમાં આવશે 16 જવાબ. 83. ટાસ્ક બારના નોટિફિકેશન એરિયાનું બીજું નામ કયું છે? તો એને કહેવાશે સિસ્ટમ ટ્રે. 84. વિન્ડોઝમાં ટર્ન ઓફ બટન ક્લિક કરતા કેટલા ઓપ્શન જોવા મળશે? તો 3 ઓપ્શન જોવા મળશે, રિસ્ટાર્ટ, ટર્ન ઓફ અને શટડાઉન. ટર્ન ઓફ ને શટડાઉન બંને સેમ, લોગ ઓફ આવશે. ડોસમાં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું આપી શકાય? તો ડોસમાં ફાઇલનું નામ વધુમાં વધુ 8 અક્ષરનું આપી શકાય. સાની મદદથી ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષામાં વધારો કરી શકાય? તો પેચ એક પ્રકારની સિસ્ટમ સોફ્ટવેર છે જેની મદદથી આપણે તેની સુરક્ષામાં વધારો કરી શકીએ છીએ. કોમ્પ્યુટરમાં વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બૂટ કરતી ફાઇલ કઈ છે? તો બૂટ MGR. 88. MS વર્ડના ડોક્યુમેન્ટની કઈ ફાઇલ કેટલી રીતે સેવ કરી શકાય છે? તો MS વર્ડમાં ડોક્યુમેન્ટ ફાઇલને 3 રીતે સેવ કરી શકાય છે. F8 કી 3 વખત પ્રેસ કરવાથી શું થાય છે? તો આખો પેરેગ્રાફ સિલેક્ટ થાય છે. MS વર્ડમાં ટેબલમાં વધુમાં વધુ કેટલી કોલમ રાખી શકાય? તો MS વર્ડના ટેબલમાં વધુમાં વધુ 63 કોલમો રાખી શકાય છે. MS વર્ડમાં રૂલર બારનો ઉપયોગ ખાલી જગ્યા કરવા થાય છે? તો માર્જિન, પેજ સેટઅપ અને ટેબ સેટ કરવા માટે થાય છે. 12. MS વર્ડમાં પેરેગ્રાફને કેટલી પ્રકારના એલાઇનમેન્ટ આપી શકાય? તો 4 પ્રકારના આપી શકાય, સેન્ટર, રાઇટ, લેફ્ટ અને જસ્ટિફાઈડ. 93. MS વર્ડના મેનુબાર માં કુલ કેટલા મેનુબાર હોય છે? તેમાં 9 આવશે. 94. MS વર્ડમાં ડોક્યુમેન્ટને કેટલા પ્રકારના વ્યૂમાં જોઈ શકાય છે? તો 5 પ્રકારના વ્યૂમાં જોઈ શકાય છે. MS વર્ડમાં હેડર અને ફૂટર કયા લેઆઉટમાં જોઈ શકાય છે? તો પ્રિન્ટ લેઆઉટમાં જોઈ શકાય છે, હેડર અને ફૂટર. ઓટો ટેક્સ્ટ માટેની શોર્ટકટ કી કઈ? તો અલ્ટર પ્લસ F3. બંને સાથે પ્રેસ કરવાથી ઓટો ટેક્સ્ટ તમે કરી શકશો. મેક્રો ચાલુ કરવા માટેની શોર્ટકટ કી કઈ? તો અલ્ટર F8. MS વર્ડમાં સિલેક્ટ કરેલ ફોન્ટને મોટા કરવા માટેની શોર્ટકટ કી કઈ? તો શિફ્ટ, કંટ્રોલ અને ગ્રેટર ધેન સાઇન. MS વર્ડમાં બે કોલમ વચ્ચેનું સ્પેસિંગ સ્પેસ કેટલું હોય છે? તો 0.5 હોય છે. MS વર્ડમાં બે લાઇન વચ્ચેનું અંતર વધારવા ઘટાડવા કયો વિકલ્પ પસંદ કરવાનો હોય છે? તો પેરેગ્રાફ વિકલ્પ પસંદ કરવાનો હોય છે, જે બે વચ્ચેની લાઇનનું સ્પેસિંગ વધારી ઘટાડી આપણે શકીએ છીએ. આપણો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ વેરી મચ.